गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण चार विषय गणित अंक प्रकरण छ भंगार वेचना पाठ्यपुस्तक पेज नंबर 67 जे छे तेना ऊपर जे विगत छे तेनो आपणे आज अभ्यास करीशुं। तो बाळ मित्रों, पाठ्यपुस्तक पेज नंबर 67 अरे क्वेश्चन जो मारी रोजनी शी ત્યારે તેને 841 રૂપિયા ચૂકવ્યા હતા અને પછી દિન
એટલે જવાબ આવશે 153 એટલે કિરણને 153 રૂપિયા નફો થશે હવે આ જ રીતે પાછળના પેજમાં પણ તમને નોટ અને સિક્કાના ચિત્ર આપેલા છે તો આપણે તેને જોઈએ પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટ અને સિક્કા આપ્યા એટલે જે નાનો ભંગાર વેચનાર છે તેના પાસેથી કિરણે આ ભંગાર ખરીદ્યો ત્યારે તેને 919 રૂપિયા ચૂકવ્યા હવે આ ભંગાર લઈને કિરણ દીનુની મોટી દુકાને જાય છે તો દીનુ તેનો કિરણનો ભંગાર ખરીદે છે અને તેને આ પ્રમાણે જે તમારા પાઠ્યપુસ્તકમાં નોટ અને સિક્કાના જે ચિત્ર આપેલા છે તે પ્રમાણે રકમ મૂકે છે તો જો 5 રૂપિયાના 28 સિક્કા પછી 100 રૂપિયાની 5 નોટ 50 રૂપિયાની 1 નોટ 18 નોટો 10 રૂપિયાની અને 9 નોટો 20 રૂપિયાની તો સૌથી પહેલા આપણે સોની નોટ લઈએ તો અહીંયા લખીએ સોની અથવા તો 100 રૂપિયાની 5 નોટ બરાબર 500 રૂપિયા હવે જુઓ 50 રૂપિયાની 1 નોટ અહીંયા લખીએ 50 રૂપિયાની 1 નોટ બરાબર 50 રૂપિયા ત્યારબાદ આપણે 20 ની નોટ કહીએ નવ નોટ વીસ રૂપિયાની નવ નોટ એટલે નવ દુ 18 એટલે 180 રૂપિયા જો આગળ 10 રૂપિયાની 18 નોટ રકમ
જે દીનું કિરણને આપે છે અને 919 રૂપિયા જે કિરણ નાના ફેરિયા ભગવા જે ખરીદે છે સોરી વેચે છે તેને આપે છે તો જો અહીંયા શૂન્ય છે નીચે 9 છે તો અહીંયા લઈશું 10 કો 10 માંથી 9 જશે તો 1 અહીંયા 10 કો લીધો એટલે આગળની સંખ્યામાં 1 ઓછો થશે અહીંયા શૂન્ય છે તો અહીંયા પણ 1 ઓછો થશે અને અહીંયા સોરી જો 10 માંથી 9 જશે તો 1 4 માંથી 1 જશે તો 3 અહીંયા શૂન્ય છે નીચે 9 છે તો ફરીવાર 10 કો લઈશું અહીંયા 10 કો એટલે આગળની સંખ્યામાં 1 છે તો શૂન્ય થઈ જશે 10 માંથી 9 જશે તો 1 તો કિરણને હવે ભંગાર વેચતા 131 રૂપિયા નફો થશે દરેકને સમજાઈ ગયું હશે ફરીવાર આપણે ભેટે કે 100 રૂપિયાની 5 નોટ બરાબર 500 રૂપિયા 50 રૂપિયા